સત્તરમાં ખેતીવાડી ઉત્પન્ન સમિતિની સામાન્ય ચૂંટણી 9 ઓક્ટોબરના રોજ યોજવાની છે અને ત્યારે ભાજપ દ્વારા આજે વેપારી પેનલના 4 સભ્યો તેમજ ખેડૂત પેનલના 10 સભ્યોની નામની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારે પાર્ટીમાં કઈ ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ ચૂંટણી અધિકારી નાયબ નિયામક જિલ્લા રજીસ્ટ્રર રીનાબેન પટેલને ફોર્મ ભરીને આપ્યા હતા. જો કે હાલ એપીએમસી ડાયરેક્ટર હરપાલસિંહ ઝાલાને ટિકિટ ન મળતા તેમણે પાર્ટીને રામ રામ કર્યા હતા અને હવે પોતાની અનપક્ષીની પેનલ બનાવીને લડશે. ખેડૂતોની 10 બેઠકોની અંદર 22 ફોર્મ્સ ભરાયા છે, જ્યારે વેપારીઓની 4 બેઠકની અંતર્ગત 5 ફોર્મ્સ ભરવામાં આવ્યા છે. એ જ પ્રકારે ખરીદ વેચાણ વિભાગની અંદર 1 બેઠકની સામે 2 ફોર્મ ભરવામાં આવ્યા છે અને આવતીકાલે આપણે 8 ફોર્મની ચકાસણીની કામગીરી ચાલશે. તેમજ 3 તારીખે 3 વાગ્યા સુધીનો અંતિમ સમય છે ફોર્મ પરત ખેંચવું હોય તે માટેનો. કર્મદીપ સીપી ઝાલા વડલા, એ પ્રકારે 10 ખેડૂત પેનલમાંથી અને વેપારી પેનલમાંથી જયેન્દ્રભાઈ મહેશભાઈ પટેલ, પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઈ ધીરજભાઈ માલવણિયા અને સંદીપભાઈ બળદેવભાઈ પટેલ એ આ વેપારી પેનલમાંથી 4 ઉમેદવારો આજરોજ પાર્ટીએ ડિક્લેર કર્યા છે. 95 થી મહામંત્રી હતો, 97 સુધી મહામંત્રી હતો, 2000માં હું પ્રમુખ હતો. આટલી ટાઈમ સેવા કરી છે મેં, બરાબર. પણ આજરોજ મેં માર્કેટિંગ યાર્ડમાં માગણી કરતા મને ફોર્મ ન આપતા મને દુઃખ લાગ્યું છે અને હું પાર્ટીને રામ રામ કરી રહ્યો. તો આગામી સમયમાં આપની શું પ્રોસેસ રહેશે? આગળ બતાવશે.